હેલો ફ્રેન્ડ્સ હું છું વિચાર અને ધ ફોર્ટ ઇન્ટેન એકેડિયમમાં સૌથી દોસ્તોનું હાર્દિક સ્વાગત છે તો ચર્ચા કરી રહ્યા હતા આપણે ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસમાં દિલ્હી સલ્તનત વિશે દિલ્હી સલ્તનતના આપણે ત્રણ ભાગ અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા પહેલી આપણે વાત કરી હતી ગુલામ વંશ બીજી આપણે તગલક વંશની વાત કરી હતી અને ત્રીજી સોરી બીજા નંબરમાં ખિલજી વંશની વાત કરી હતી અને ત્રીજામાં આપણે જોયું હતું કે સ્વતંત્ર સલ્તનત અને તઘલક વંશ તઘલક વંશમાં એક વ્યક્તિનું આક્રમણ થાય છે અને તેના કારણે સ્વતંત્ર સલ્તનત અસ્તિત્વમાં આવે છે એવી નાનકડની ચર્ચા કરી ચૂકી આપણા અગાઉના લેક્ચરમાં આજના લેક્ચરમાં આપણે કેટલી કે ચર્ચા કરવાની છે તેનો તમને હું ઓવરવ્યુ જણાવી દઉં તો આજના લેક્ચરમાં આપણે જોઈશું કે સ્વતંત્ર સલ્તનત વિશે સ્વતંત્ર સલ્તનત ગુજરાતને અનુલક્ષીને પરંતુ ભારતને અનુલક્ષીને વાત કરવામાં આવે તો તેનો વંશ આવશે થગલક વંશ તઘલક વંશમાંથી બનેલી એક સ એક સલ્તનત એટલે સ્વતંત્ર સલ્તનત ઓકે ક્વેશ્ચન પ્રમાણે જોઈએ તો સ્વતંત્ર સલ્તનત સાપવાની પરિસ્થિતિ કોને પૂરક કહી શકાય બીજું ક્વેશ્ચન જોઈશું તાતરખાન અને ગુજરાત વિશે અને છેલ્લે જોઈશું આપણે દાદા અને પૌત્રની ચર્ચા સ્વતંત્ર સલ્તનતની આપણે જ્યારે વાત કરીએ તો આપણને એક માઇન્ડમાં એક વ્યક્તિ આવી જાય જે છે નસુરુદ્દીન અહમદ શાહ કે જેને આપણે અમદાવાદના જે સ્થાપક છે તે તરીકે ઓળખીએ છીએ રાઈટ એની પર ચર્ચા આપણે પાર્ટ ટુમાં કરીશું આ પાર્ટ વન છે કારણ કે એ પોતે એક વિસ્તૃત પાર્ટ છે એટલા માટે ઓકે પ્રિવિયસ સેક્ચરમાં આપણે છેલ્લે એક ચર્ચા કરી કે ખિલજી વંશના બે મહત્ત્વના સેનાપતિઓ હતા જેનું નામ હતું ઉલુક ખા અને નુસરત ખા નુસરત ખા અને ઉલુક ખા બંને ગુજરાત પર આક્રમણ કરે છે અને ગુજરાત જીતી રહે છે ત્યારે એક મુસ્લિમ સુબા તરીકે એક સ્થાપક આવે છે મુસ્લિમ સુબો જેનું નામો છે આલાપ ખાન આલાપ ખાન આમ ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે કે ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબો કોણ હતો તો ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબો હતો આલાપ ખાન અને બીજો મુઘલ સલ્તનતમાં પૂછાય છે કે પ્રથમ મુઘલ સુબો કોણ હતો તો મિર્ઝા અઝીઝ કુકા એ જે આપણે મુઘલ સલ્તનતની વાત કરીશું ત્યારે એની ચર્ચા કરીશું વિસ્તૃત તો અત્યારે તમારે યાદ રાખવાનું રહેશે કે ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબો કોણ હતો તો એ છે આલાપ ખાન ઓકે બરાબર તો નેક્સ્ટ વાત કરીએ સ્વતંત્ર સલ્તનત વિશે સ્વતંત્ર સલ્તનત એ પોતે કોના કેન્દ્રમાં રહીને તો કે તુક તગલકવંશ તગલકવંશનો એક ભાગ છે તગલકવંશ જ્યારે દિલ્હીમાં પોતે શાસન હોય છે દિલ્હી સલ્તનત ખાતે અને એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં કોણ હોય છે ગુજરાતમાં સેનાપતિ તરીકે હોય છે ઝફર ખાન આ ઝફર ખાન પોતે એક ચોક્કસ રીતે સ્વતંત્ર સલ્તનતના સ્થાપક પણ કહી શકાય પરંતુ એ ન બનતા તાતર ખાન બને છે કઈ રીતે એની ચર્ચા કરીશું તો દિલ્હીમાં જ્યારે ધકલ વંશની જ્યારે સ્થાપ કહી શકાય શાસન હોય છે ત્યારે એક તૈમુરલંગ કરીને એક વ્યક્તિ તૈમુર લંગ તૈમુર લંગે દિલ્હી સલ્તનત ઉપર આક્રમણ કરે છે કે ક્યારે કરે છે ત્રેસો ને અઠ્ઠાણુંમાં ઈસ્વીસન ત્રીસો અઠ્ઠાણુંમાં તેમુરલંગ દિલ્હી પર આક્રમણ કરે છે તે તગલક વંશ ઉપર અને તગલક વંશ પોતે એક વિનાશના આરે આવી જાય છે અને તેના કારણે બધા જે એના સુબાઓ છે તે પોતે સ્વતંત્ર થઈ જાય છે ગુજરાતના હોય અલગ અલગ હોય તો એ સમયગાળા દરમિયાન ગુજરાતનો સેનાપતિ હોય છે ઝફર ખાન તો સ્વતંત્ર સલ્તનત સ્થાપની પરિસ્થિતિ પૂરક કહી શકાય તો પૂરક આવશે મૈત્રક વંશ હવે મૈત્રક વંશ એ પોતે તો ગુપ્ત વંશ પછીનો જ સમયગાળો છે સકક્ષત્ર આસપાસનો સમયગાળો છે તો મૈત્રક વંશને અને સ્વતંત્ર સલદનને શું લેવા દેવા તો ફરી એકવાર ચર્ચા કરી લઈએ આપણે મૈત્રકવંશની સ્થાપના કઈ રીતે થઈ હતી તો કે સેનાપતિ પટ્ટાર કે મૈત્રકવંશની સ્થાપના કરી હતી કોને મારીને તો ગુપ્ત વંશના ગુપ્ત સામ્રાજ્યના જે છેલ્લા રાજા હતા વિષ્ણુગુપ્ત વિષ્ણુગુપ્તની હત્યા કરીને સેનાપતિ પટ્ટાર કે તેની સ્થાપના કરી હતી મૈત્રકવંશની એ જ પ્રમાણે અહીંયા કોઈની હત્યા નથી નથી કરી પરંતુ અહીંયા દિલ્હીમાં શાસન નબળું પડે છે શાસકનું બાદશાહનું તેના કારણે જે સેનાપતિ હોય છે ઝફરખાન તે પોતે પોતાનો અલગ કહી શકાય સલ્તનતની સ્થાપના કરે છે બરાબર તે એક પ્રકારે સેનાપતિઓ ફરી એકવાર પોતાનું સ્વતંત્ર સલ્તનત સ્થાપે છે અને તેના કારણે આપણે તેને સ્વતંત્ર સલ્તનત અને એકબીજાના પૂરક છે તેમ કહી શકીએ રાઈટ તો આપણે કહી શકીએ સ્વતંત્ર સલ્તનત એ પોતે મૈત્રક મહેતૃકવંશનું પૂરક છે રાઈટ આટલું ક્લિયર થઈ ગયું ઓકે નેક્સ્ટ વાત કરીએ હવે તો જે હવે ઝફરખાન સેનાપતિઓ છે ગુજરાતના હવે વાસ્તવિક સ્થાપક જોવા દઈએ કે વાસ્તવિક સ્થાપક જે સલ્તનતના એ ઝરખાન હોવા જોઈએ પરંતુ બને છે કોણ તેનો પુત્ર તાતાર ખાન તાતાર ખંડ સ્થાપક બને છે અને ઈ સીસન ચૌદસો ને ચારમાં પોતાને ગુજરાતનું સ્વતંત્ર પ્રથમ સુલતાન જાણ જાહેર કરે છે આપણે વાત કરી હતી કે વંશ જ્યારે સ્થાપે છે વંશની સ્થાપના થાય છે ત્યારે ગુજરાતમાં સુભાવ પ્રણાલી બંધ થાય છે અને શાસક પ્રણાલી શરૂઆત થાય છે બરાબર રુદ્રદામા છે જેમ કે વાત કરીશું આપણે સેનાપતિ ભટ્ટાર પ્રથમ જે ઇતિહાસ પુરુષ તરીકે આપણે ઓળખીએ છીએ જેમાં ગુજરાતનો આપણે આધારભૂત ઇતિહાસ મળી આવે તો વગેરે વગેરે ચર્ચા કરી ચૂક્યા છીએ આપણે તો મૈત્રક વંશ જે છે તે મૈત્રક વંશમાં આપણને સ્વભાવ એટલે કે ગુજરાતના સ્વભાવોનો એ સ્વભાવમાંથી શાસકનો એક સમયગાળો શરૂઆત થાય છે તે પ્રમાણે અહીંયા તાતરખાન પોતાને ગુજરાતનો સ્વતંત્ર સલ્તનતનું સુલતાન જાહેર કરે છે સુલતાન ગુજરાતના સ્વતંત્ર સલ્તનતનું સુલતાન જાહેર કરે છે કોને તાતરખાન પોતાને ચૌદસો ને ચારમાં બરાબર તો એ પ્રમાણે ગુજરાતના જે સ્વતંત્ર સલ્તનતનું પ્રથમ સુ જે સુલતાન કોણ બને છે એ છે તાતરખાન રાઈટ આટલું ક્લિયર હવે કહાની શું થાય છે હવે આપણે અહીંયા આવીશું તાતરખાન અને ગુજરાત વિશે જ્યારે પોતે સુલતાન બની જાય છે ત્યારે હવે ગુજરાતની પ્રજા જાણતી હોય છે કે સમયગાળા દરમિયાન તઘલક વંશની સ્થાપના ક્યાં હોય છે દિલ્હીમાં અને તેમના સુબાઉનું નામ આ પ્રકારે જોઈએ છે તાતર ખાન સફરખાન આ બધા ખાન હોય છે પાછળ તો એ બધા પ્રજાઓને શક ના થાય કે ભાઈ આ પોતે સુબાઉમાંથી રાજા બન્યા સુબાઉમાંથી સુલતાન બન્યા તેના માટે તેઓ શું કરે છે પોતાનું નામ બદલી નાખે છે નામ શું બદલે છે મોહમ્મદ ખાન તાતર ખાન પોતાનું નામ બદલીને શું બનાવે છે મોહમ્મદ સોરી મોહમ્મદ શાહ ખાન નહીં મોહમ્મદ શાહ પ્રથમ તાતર ખાન પોતાનું નામ બદલી નાખે છે મોહમ્મદ શાહ પ્રથમ અને પોતે ગુજરાતનું સુલતાન બને છે હવે બીજી સાથે સાથે એ પણ ચર્ચા કરવાની આપણે કે આ જે મહંમદ શાહ હોય છે જે તાતર ખાન એ પોતે મહત્વકાંક્ષી રાજા હોય છે મહત્વાકાંક્ષાની એટલી બધી વધી જાય છે કે એ જાણતો હોય છે કે આ ચૌદસો સાતના આસપાસના સમયગાળામાં એટલે કે જેની જે પોતે ને ચારમાંથી પોતે સુલતાન બને છે અને ચૌદસો ચારથી ચૌદસો સાત વચ્ચેના સમયગાળામાં દિલ્હીમાં જે દિલ્હીમાં આપણે કહી શકીએ દિલ્હી સલ્તનત કેન્દ્રમાં કેન્દ્રમાં કોઈનું પણ શાસન હોતું નથી અને તેના કારણે તે વિચારે છે કે પોતે હવે તે દિલ્હી પર આક્રમણ કરે અને દિલ્હીને જીતી લે પરંતુ તેના પિતા કોણ હતા ઝફરખાન જે એના વાસ્તવિક શાપક કહી શકીએ આ ઝફરખાનને દીર્ઘ દ્રષ્ટિ હતી કે ભાઈ ત્યારે દિલ્હી પર આક્રમણ કરવાની જરૂર છે નહીં કારણ કે વગર ફગડનું આપણે આ ગુજરાત પણ ગુમાવી બેસીશું અને પોતે માનતો નથી અને પેલા પોતાના પિતાને પણ નજર કેદ કરી દે છે અને દિલ્હી પર આક્રમણ કરે છે બરાબર હવે દિલ્હી પર આક્રમણ કરે છે પરંતુ અકાળે તેનું અવસાન થાય છે અને પોતે મૃત્યુ પામે છે અને તેના બીજા નંબરના સ્થાપક બને છે જફરખાન હવે બસ એઝ ઇટ ઇઝ પોતે પ્રજાઓને શક ના થાય એના માટે તે પોતે જે ઝફરખાન છે જફરખાન પણ પોતાનું નામ બદલીને મુઝફ્ફર શાહ મુઝફ્ફર શાહ પ્રથમ નામ આપે છે શું નામ આપે છે મુઝફ્ફર શાહ પ્રથમ તાતરખાન પોતાનું નામ આપે છે મોહમ્મદ શાહ પ્રથમ જ્યારે ખાન જે છે તેનું નામ આપે છે મુઝફ્ફર શાહ પ્રથમ ઓકે તો આથી વસ્તુ તમારે યાદ રાખવાની છે સાથેની સાથે જો આગળ ચર્ચા કરીએ તો ખાન અને તાતરખાન પિતા પુત્રનો સંબંધ જ્યારે તાતર ખાન મૃત્યુ પામે છે ત્યારે તેનો એક પુત્ર હોય છે જેનું નામ હોય છે નાસરૂદ્દીન અહમદ શાહ શું હોય છે નાસરૂદ્દીન અહમદ શાહ તેના પુત્રનું નામ હોય છે પુત્ર નાનો હોય છે તે સમયગાળા દરમિયાન તો મુઝફ્ફર શાહ પ્રથમ એટલે કે ઝફરખાન સાથે પોતે રમતા રમતા મોટું થઈ જાય છે અને યુવા અવસ્થાએ પહોંચે છે ત્યારે આપણે જાણીએ છીએ કે રાજકીય પ્રણાલીમાં કેટલી કાન ભૂમિ થતી હોય છે તે સમયગાળા દરમિયાન તેનો પ્રપૌત્ર પૌત્ર કહી શકીએ પ્રપોત્ર કહી શકીએ એનો પૌત્ર છે નાસુદ્દીન અહમદ શાહ અને દાદા છે મુઝફ્ફર શાહ પ્રથમ એટલે કે જાફરખાન રાઈટ તો આ જાફરખાન અને દાદા દાદા જાફરખાન ઝફરખાન અને પૌત્ર નાસુદ્દીન અહમદ શાહ કેટલાક રાજકીય વ્યક્તિઓ દ્વારા નાસરુદ્દીન અહમદ શાહને કહી શકાય કે એને કાનભો કરવામાં આવે છે કે ભાઈ તારા દાદાએ તારા પિતાને જે ગાદીની લાલચમાં મારી નાખ્યા પરંતુ આ વસ્તુ સાચી હોતી નથી આપણે જાણીએ છીએ છતાં પણ એ એનો એ પોતે બીજા વ્યક્તિઓ પર વિશ્વાસ કરી દે છે અને દાદા પ્રત્યે એક પ્રકારનો અડગમો પેદા થાય છે એનામાં અને એક દિવસ પોતે દાદાની સમક્ષ જઈ અને દાદાને આપે છે ઝેરનો પ્યાલો ઝેરનો પ્યાલો આપે છે અને કહે છે દાદા તમે આપી જાઓ કેમ કારણ કે તમે મારા પિતાને મારી રાખ્યા ત્યારે દાદા એક જ વાક્ય કહે છે હા હું ઝરણો પહેલો પી જઈશ તમારો પરંતુ મેં તમારા પિતાને માર્યા નથી અને આ પ્રમાણે ચૌદસો ને અગિયારમાં દાદા સફરખાનનું પણ મૃત્યુ થાય છે રાઈટ તો આખો કન્સેપ્ટ સેફ્ટ તમે સમજી ચૂક્યા છો કે તગલક વંશના જે સ્થાપક હતા ગયા સુધીની તગલક પછી આવે છે જેના સિલ્લા સ્થાપક જેવી હોય રાઈટ અને તેના એક સેનાપતિ હોય છે જેનું નામ છે ઝફર ખાન જેને આપણે મુઝફ્ફર શાહ પ્રથમ તરીકે ઓળખ્યા તેના પુત્રનું નામ છે તાતર ખાન જેને આપણે મોહમ્મદ શાહ પ્રથમ તરીકે ઓળખ્યા તેના પુત્રનું નામ હતું નાસરુદ્દીન અહમદ શાહ કે જે અમદાવાદના સ્થાપક છે તો આ પ્રકારની જે આખી પ્રણાલી છે જેને આપણે સ્વતંત્ર સલ્તનત તરીકે ઓળખીએ જેમાં જફરખાન વાસ્તવિક સ્થાપક હોવા જોઈએ પણ તેની જગ્યાએ કોણ બને છે તાતર ખાન પોતાને ચૌદસોને ચારના સમયગાળામાં ગુજરાતનું સ્વતંત્ર સુલતાન જાહેર કરે છે પરંતુ તેના વિલાસીપણાને કારણે તેની મહત્વકાંક્ષાના કારણે તે પોતે આખું જીવન ગુમાવી બેસે છે અને દાદા પછી બને છે દાદાના વિરુદ્ધમાં પૌત્ર જતા પૌત્ર દાદાની હત્યા કરે છે અને તેના કારણે નાસરૂન અહમદ શાહનું શાસન આવે છે ગુજરાતમાં અને ચૌદસો અગિયારમાં તે પોતે ગાદી સંભાળે છે અને પોતે સ્વતંત્ર સલ્તનતનો વાસ્તવિક શાસક ગણાય છે સ્વતંત્ર સલ્તનતનો વાસ્તવિક શાસક તરીકે ઓળખાય છે કોણ નાસુરીદ અહમદ શાહ તો ફ્રેન્ડ્સ આ બધી ઇન્ટરેસ્ટિંગ વાતો છે જે તમે થોડુંક રિપીટ કરશો તમને આંશ્યુર આવડી જશે તો ફ્રેન્ડ્સ આટલી જે મહત્વની બાબતો છે તે કહી શકાય કે સ્વતંત્ર સલ્તનતને અનુલક્ષીને ખૂબ જ મહત્વની હતી બીજી મહત્વની બાબતો હશે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું તો અહીંયા આપણે લેક્ચર ફિનિશ કરીએ છીએ સ્વતંત્ર સલ્તનતમાં કેટલાક ત્રણ ક્વેશ્ચન હતા જે ઝફરખાન અને તાતરખાનને અનુલક્ષીને બંને હતા એ ચર્ચા કરીશું ચૂક્યા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું તેના પુત્ર એટલે કે નાઝરુદ્દીન અહમદ શાહ વિશે ચર્ચા કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લેક્ચર ફિનિશ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું નાઝરુદ્દીન અહમદ શાહ સાથે થેન્ક યુ જય હિન્દ